हेलो फ्रेंड्स, वेलकम टू माय लेक्चर सीरीज। आई एम प्रकाश सुरजा। नाउ द स्टार्ट ऑफ चैप्टर नंबर 8, क्वेश्चन नंबर 7, डैम्ड ऑसिलेशंस। मींस डैम्ड એટલે કે ઘટતા અને ઓસિલેશન એટલે દોલનો। તો ઘટતા દોલનો માટેનું આપણે ઇક્વેશનો મેળવવાનું છે, ડેફિનેશન જોવાની છે અને કેવી રીતે થાય છે એની થોડીક થિયરી પણ જોવાની છે। સો વી નાઉ સ્ટાર્ટ ધ This question, we know that the total mechanical energy of particle exerting the simple harmonic motion at a time t is given by total energy E is equal to 1 by 2 ma square omega square। मतलब के kinetic energy तुमने आप पहले छे के 1 by 2 k a square। From this equation we can say that the total mechanical energy of the particle exerting the simple harmonic motion in is independent of time t। કે ટાઈમ ઉપર છે ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ મતલબ કે ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ એટલે કે આધારિત નથી। ઇન ધીસ ઇક્વેશન 1/2 k ઇઝ અ કોન્સ્ટન્ટ ટર્મ। હિયર વી સે ધેટ ધ એમ્પ્લિટ્યુડ ઓફ અ પાર્ટિકલ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટાઈમ ઓર ઇટ્સ ડઝ નોટ ચેન્જ ઇટ વિથ ટાઈમ। જો અહીંયા છે 1/2 k ઇઝ કોન્સ્ટન્ટ છે અને એ સ્ક્વેર છે એમ્પ્લિટ્યુડ છે, તો એમ્પ્લિટ્યુડને ટાઈમ એટલે કે લેવા દેવા છે નહીં। તો આથી કહી શકાય કે ટોટલ એનર્જી છે એ કોઈ સમય સાથે કે સમયને આધીન છે નહીં। સચ એન ઓસિલેશન ઇઝ કોલ્ડ અનડેમ્ડ સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન્સ। તો જે આવા છે ઓસિલેશન્સ કે સમય ઉપર આધારિત નથી કે આધીન નથી, એવા ઓસિલેશનને કેવા કહેવાય? અનડેમ્ડ, મતલબ કે ઘટતા ક્રમના ન હોય, કોન્સ્ટન્ટ હોય એવા ઓસિલેશન કે એવા દોલનને આપણે અનડેમ્ડ ઓસિલેશન કહી શકાય। હવે ડેફિનેશન જોવાની છે કે વેન ધ ઓસિલેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન્સ ડઝ નોટ ચેન્જ વિથ ટાઈમ इट इज कॉल्ड अनडेम्ड सीम्पल हार्मोनिक ओसिलेशन्स। आ डेफिनेशन पूछे के अनडेम्ड ओसिलेशन की व्याख्या जनाओ, डेफिनेशन आपो। तो वेन द ओसिलेशन्स ऑफ सीम्पल हार्मोनिक मोशन्स डज नॉट चेन्ज विथ टाइम, कि जयरे सीम्पल हार्मोनिक मोशन दोलनों समय बदलाता नहीं, इट इज कॉल्ड अनडेम्ड सीम्पल हार्मोनिक ओसिलेशन। तो आवा दोलनों ने अपने अनडेम्ड सीम्पल हार्मोनिक मोशन तरीके ओळखी शकीए छीए। ફોર એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા કે ધ ઓસિલેશન્સ ઓફ અ સિમ્પલ પેન્ડ્યુલમ ઇઝ અ વેક્યુમ આર અનડેમ્ડ ઓસિલેશન્સ બિકોઝ ઇટ્સ એમ્પ્લિટ્યુડ વિલ નોટ ચેન્જ વિથ ધ ટાઈમ એઝ ધીર ઇઝ નો એર ફ્રિક્શન ટુ રેઝિસ્ટ ધ ઓસિલેશન્સ। કે શૂન્યવકાશમાં તમે કોઈ સિમ્પલ પેન્ડ્યુલમ છે દોલનો કરાવો છો, તો એના દોલનો છે એ બદલાતા નથી કે એના કોઈ દોલનો આવર્તકાળ કે એનો એમ્પ્લિટ્યુડ છે ચેન્જ થતો નથી। તો શા માટે? કારણ કે અહીંયા હવાનું કોઈ ફ્રિક્શન બળ લાગતું નથી। ધ વેરિએશન ઓફ ડિસ્પ્લેસમેન્ટ વિથ ટાઈમ ફોર અનડેમ્ડ ઓસિલેશન્સ ઇઝ શો ઇન ફિગર 7માં તમને આપેલી છે। મતલબ કે અનડેમ્ડ ઓસિલેશનની જે ફિગર કેવી મળે તો આવી મળશે, મતલબ કે કોન્સ્ટન્ટ છે બધું, ફ્રિકવન્સી કોન્સ્ટન્ટ છે, એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ છે, ટાઈમ પિરિયડ કોન્સ્ટન્ટ છે, એંગ્યુલર એસિલેશન છે એ પણ કેવા છે કોન્સ્ટન્ટ છે, બિકોઝ ઓફ ધ એર ફ્રિક્શનની આ ગેરહાજર છે, ફ્રિક્શન છે એટલા માટે। કે વેન ધ સિમ્પલ પેન્ડ્યુલમ ઓસિલેશન ઇન વોટર ઇટ્સ એમ્પ્લિટ્યુડ ડિક્રીઝ વિથ ધ ટાઈમ, કે હવે આ સિમ્પલ પેન્ડ્યુલમને આપણે પાણીમાં દોલનો કરાવવાના છે તો એના ઓસિલેશન છે સમય સાથે ઘટતા જશે। કે વેન ધ સિમ્પલ પેન્ડ્યુલમ ઓસિલેશન્સ ઇન એર ઇટ્સ ઓસિલેશન્સ ડિક્રીઝ વિથ ધ ટાઈમ બટ સ્લોલી કમ્પેર વિથ વોટર। હવે તમે એને હવામાં દોલનો કરાવો છો તો પણ ઘટશે, બટ જે પાણીમાં જે પ્રમાણમાં ઘટ્યું હતું એના કરતાં થોડોક વધારે સમય લે છે હવામાં જે દોલનો કરે છે એના માટે। ફોર ધીસ બોથ એક્ઝામ્પલ વી કેન સે ધેટ ધ ફ્રિક્શન ફોર્સ આર પ્રેઝન્ટ। તો આ તમે ઉદાહરણો કહી શકશો ઉદાહરણો પરથી કે અહીં કોઈ એક બાહ્ય બળ છે, ઘર્ષણ બળ હાજર છે, ઓલામાં શૂન્યવકાશમાં કેવું હતું ગેરહાજર હતું, અહીંયા હાજર છે એટલા માટે છે ઓસિલેશન છે સમય સાથે ઘટતા જાય છે। ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ ઓસિલેશન ડિક્રીઝ વિથ ટાઈમ, તો જ્યાં ફ્રિક્શનલ ફોર્સ એબસન્ટ છે ત્યાં છે એનો એમ્પ્લિટ્યુડ છે, એક ટાઈમ પિરિયડ છે કે તમે જે કહેતા હોય ક્વોન્ટિટી બધી કેવી રહેવાની છે કોન્સ્ટન્ટ રહેવાની છે, બટ જ્યાં ફિક્શનલ ફોર્સ છે પ્રેઝન્ટ હશે એનો એમ્પ્લિટ્યુડ શું થશે સમયની સાથે ડિક્રીઝ થવાનો છે। એઝ વોટર એક્ઝર્ટ મોર ફિક્શનલ ફોર્સ કમ્પેર્ડ ટુ એર, તો ઓસિલેશન્સ ઇન વોટર વિલ ડિક્રીઝ રેપિડલી કમ્પેર્ડ ટુ એર। તો જો અહીંયા પાણીનો છે જે ઘર્ષણાંક છે એ હવા કરતાં થોડોક વધારે હોવાથી હવાની સાપેક્ષે પાણીનો છે એમ્પ્લિટ્યુડ છે વધારે, ઓછા સમયમાં છે વધારે છે એમ્પ્લિટ્યુડ ડિક્રીઝ થશે મતલબ ઘટવાનું છે। તો વેન ધ મોશન ઓફ ધ ઓસિલેટર
इज रिड्यूस्ड बाय एक्सटर्नल फोर्स द ओसिलेटर एंड इट्स मोशन आर सेड टू बी डैम्ड एंड द ओसिलेशन इज कॉल्ड डैम्ड ओसिलेटर। के ज्यारे कोई पण ओसिलेशन नी गति छे ई कोई रिड्यूस मतलब के दूर थाती होय केना जे कोई बाह्य बल ने आधारे तो ओसिलेटर एंड इट्स मोशन आर सेड टू डैम। आ ओसिलेटर अने ओसिलेटर नी गति ने शुं कहेवाय छे डैम्ड कहेवाय अने ओसिलेटर ने आपणे कही शकूं गति ने कहेवाय डैम अने ओसिलेशन ने शुं कहेवाय डैम्ड ओसिलेशन कही शकाय मतलब के घटता दोलनो आपणे ने कही शकाय। तो डेफिनेशन आपी छे डैम्ड हार्मोनिक मोशन माटे नी के वेन द ओसिलेशंस ऑफ सीम्पल हार्मोनिक मोशन डिक्रीज विथ टाइम के ज्यारे सीम्पल हार्मोनिक मोशन ना दोलनों छे समय नी साथे घटता होय इट इज कॉल्ड डैम्ड सीम्पल हार्मोनिक ओसिलेशंस के तेवा दोलनों ने अपने सीम्पल एटले के घटता सीम्पल हार्मोनिक दोलनों कही शकाय छे के ज्यारे समय नी साथे सीम्पल एटले के सादू छे आवर्त गति छे घटती होय એના દોલનો છે એને ઘટતા હોય તો આવી દોલિત ગતિને શું કહેવાય શકાય કે ઘટતા સાદા આવર્ત દોલનો કહી શકાય છે। કે હિયર ધ એક્સટર્નલ ફોર્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડેમ્પિંગ ઓફ ઓસિલેશન્સ સો ઇટ ઓલ્સો કોલ્ડ ડેમ્પિંગ ફોર્સ કે અહીં જે બળ લાગે છે એ શું જવાબદાર પેદા કરે છે કે પરિબળ પેદા કરે છે મતલબ કે દોલનો છે ઘટાડે છે તો જે બળ છે એને આપણે શું કહી શકાય કે ડેમ્પિંગ ફોર્સ કહી શકાય। ઓકે इट एरीज ड्यू टू द फ्रिक्शनल बिट्वीन द मूविंग पार्ट एर रेजिस्टन्स इट इज के आवाज बड़ो से कि लगे लगता हुए कि मूविंग पेर्स से एक बीजा कोई पदार्थों से एक बीजा साथ भटकाता हो अथड़ाता हो अथवा एर से तो आ रीते अलग अलग राशियों द्वारा से कोईपण डेम्पिंग पर फ्रिक्शनल फोर्स से लगत हो इट इज अ फ्रिक्शनल ऑफ स्पीड ऑफ द मूविंग सीस्टम एंड इट्स डायरेक्टेड ओपोजिट टू द वेलॉसिटी કે આ બળ લાગે છે એના વેલોસિટીની ઓપોઝિટ એટલે કે જે ગતિ કરે છે એને વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ડેમ્પિંગ ફોર્સ ધ ટોટલ મિકેનિકલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ડિક્રીઝ ઇઝ ધ ડુઈંગ નેગેટિવ વર્ક અગેન્સ્ટ ધ ડેમ્પિંગ ફોર્સ સો ટોટલ મિકેનિકલ એનર્જી એન્ડ હિયર એમ્પ્લિટ્યુડ ઓફ ધ સિસ્ટમ ડિક્રીઝ વિથ ધ ટાઈમ એન્ડ ઇન્ડિવિડ્યુઅલી સિસ્ટમ કમ ટુ રેસ્ટ તો અહીંયા ટોટલ મિકેનિકલ એનર્જી છે મતલબ કે ઈ છે તો એ શું થશે એમ્પ્લિટ્યુડ સમયની સાથે અને એની એમ્પ્લિટ્યુડ અને ટોટલ એનર્જી છે બદલાતી જશે અને એક સમય એવો આવશે કે જે આખી આખી દુલિત ગતિ છે રેસ્ટ મતલબ કે સ્થિર સ્થિતિમાં આવી જશે અમુક અમુક કન્ડિશન માટે છે થોડોક વધારે સમય લાગશે અમુક ઓછા સમયમાં છે રેસ્ટ સ્થિતિમાં આવી જશે એઝ ડેમ્પિંગ ફોર્સ ઇઝ અ પ્રપોઝનલ ટુ ધ વેલોસિટી ઓફ ઓસિલેશન્સ ડેમ્પિંગ ફોર્સ છે એ સીધું ડાયરેક્ટલી પ્રપોઝનલ છું અને વેલોસિટી ઉપર ડિપેન્ડ કરશે વી કેન રાઇટ F of D મતલબ કે ડેમ્પિંગ ફોર્સ છે પ્રપોઝનલ ટુ વેલોસિટી ઓફ ધ ઓસિલેશન ઓર FD ઇઝ ઇક્વલ ટુ માઇનસ BV બી ઇઝ શું છે કોલ્ડ ડેમ્પિંગ કોન્સ્ટન્ટ છે ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ અપોન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મીડિયમ એન્ડ ઓસિલેટિંગ બોડી કે આ છે જે ઇક્વેશન મળ્યું છે બી એની ઉપર ડિપેન્ડ કરશે તો કે માધ્યમ ઉપર અથવા જે તમે ઓસિલેશન કરાવો છો પદાર્થ ઉપર છે એ ડિપેન્ડ કરશે તો એસાઇનમેન્ટ ઓફ ધ બી કેન બી ડિરાઇવ એઝ બી મતલબ જે ડેમ્પિંગ કોન્સ્ટન્ટ છે એનો એસઆઈ યુનિટ શું થશે તો કે એફ ડી અપોન વી કહી શકાય ફોર્સનો એકમ શું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને વેલોસિટીનો સોરી ફોર્સનો એકમ છે ન્યૂટન અને વેલોસિટીનો શું છે મીટર બાય સેકન્ડ છે સેકન્ડને આપણે અંશમાં જવા દઈએ તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર થઈ જશે ન્યૂટનનો એકમ શું છે તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને સેકન્ડ પર મીટર તો એમને એમ છે સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે મીટર મીટર કેન્સલ થઈ જશે તો શું વધશે કિલોગ્રામ પર સેકન્ડ કિલોગ્રામ પર સેકન્ડ તો નેગેટિવ સાઇન ઇન્ડિકેટેડ ધેટ ધ ફોર્સ એફડી ઓપોઝ ધ મોશન એટ એવરી મુમેન્ટ કે જે એફડી છે હમણાં આપણે કીધું કે વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતું હોવાથી આપણે એને માઇનસ વડે દર્શાવવું છે એટલે ઇક્વેશન છે ઇન્ડિકેટર શું કરે છે કે વેલોસિટીની ઓપોઝિટ છે ફોર્સ લાગે છે તો ટોટલ ફોર્સ એફ એક્ટિંગ ઓન ધ બોડી એક્ઝ્યુટિંગ સિમ્પલ હાર્મોનિક મોશન વિલ બી રિસ્ટોરિંગ ફોર્સ માઇનસ કેએક્સ એન્ડ ડેમ્પિંગ ફોર્સ માઇનસ બીવી therefore we can write F is equal to minus kx minus bv constant સાથે લીધો છે સ્પ્રિંગ માટે તો using newton's second law ma F is equal to ma but F અહીંયા આપણે શું આપેલું છે minus kx અને bv આપેલો છે એને આને સાથે સરખાવી દો તો ma is equal to minus kx minus bv or એની જગ્યાએ આપણે શું લખીએ કે અસલેશની જગ્યાએ velocity by time લખી શકી તો એમ ડીવી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેએક્સ માઇનસ બીવી ઓર
બંને બાજુ છે એ ડેરિવેટિવ કરનારી કે v ની આપણે શું લખીએ કે dx / dt લખી શકી તો આ n ડબલ સ્ક્વેર થઈ ગયા કે dx d સ્ક્વેર x / dt સ્ક્વેર m મલ્ટીપ્લાય માં છે જ -kx - b v ની જગ્યાએ શું લખીએ કે dx / dt તો રીએજિંગ ધ ટર્મ વી કેન રાઇટ m d સ્ક્વેર / dx જે માઇનસ વાળું b ટર્મ છે આ બાજુ લઈ આવો લેફ્ટ હેન્ડ સાઈડ તો + b dx / dt માઇનસ kx વાળું ટર્મ પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં ટ્રાન્સપોર્ટ કરી દો તો kx = 0 તો મતલબ કે આ ટર્મ ઉપરથી આપણને જે ફાઇનલ મળ્યું છે ઇક્વેશન ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન માટેનું તો સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન કેન બી ઓબટેન બાય ધ સ્ટાન્ડર્ડ મેથડ ઓફ ધ કેલ્ક્યુલસ એન્ડ ઇટ્સ ડિસ્ક્રાઇબ ધ મોશન ઓફ પાર્ટિકલ એક્ઝિટિંગ ધ સિમ્પલ હાર્મોનિક મોશન અંડર ધ ઇફેક્ટ ઓફ ધ ડેમ્પિંગ તો સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન ઇઝ x ઇઝ ઇક્વલ ટુ a0 ઇન્ટુ ઇરેસ ટુ માઇનસ ઇરેસ ટુ bt અપોન 2m સાઇન ઓમેગા t ઓમેગા ડેશ t પ્લસ ડેલ્ટા વડે આપણે દર્શાવી શકાય છે બટ આપણે આટલું બધું યાદ રાખવાની જરૂર નથી સીધું જ તમે યાદ રાખી શકો છો કે ઓમેગા ડોટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ માઇનસ બી અપોન ટુ એમ નો સ્ક્વેર તો કે અપોન એમ એટલે શું છે ઓમેગા સ્ક્વેર છે ઓમેગા ઝીરો લીધા છે તો ઓમેગા ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી અપોન ટુ એમ નો સ્ક્વેર વેરે ઓમેગા ઝીરો અંડર રૂટ કે અપોન એમ ઇઝ ધ એંગ્યુલર ફ્રિકવન્સી ઓફ ધ અનડેમ્પ્ડ ઓસિલેટર ઓર ઇટ્સ ઇઝ અ કોલ્ડ નેચરલ એંગ્યુલર ફ્રિકવન્સી ઓમેગા ઝીરોને બે નામે ઓળખી શકાય છે કે એંગ્યુલર ફ્રિકવન્સી ઓફ ધ અનડેમ્પ્ડ ઓસિલેટર અથવા એને નેચરલ એંગ્યુલર ફ્રિકવન્સી તરીકે પણ ઓળખી શકાય છે મતલબ પ્રારંભિક પહેલાં તો એટલે ધ સિસ્ટમ વિલ ઓસિલેટ ઇન ધ એબ્સન્સ ઓફ ડેમ્પિંગ એન્ડ એ ઝીરો ઇન્ટુ ઇરેસ ટુ બીટી અપોન ટુ ઇઝ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ ઓસિલેટર વિચ ડિક્રીઝ કન્ટિન્યુઅસલી વિથ ટાઈમ જો એમ્પ્લિટ્યુડ છે પણ કેવા સ્વરૂપે છે કે ટાઈમની સાથે જો ઘટતું હોય ટાઈમની સાથે જે ઘટે છે કે કયા રાશિના આધારે કે માસને અને ટાઈમને અને બી કોન્સ્ટન્ટ છે તો એને આધારે જે એમ્પ્લિટ્યુડ ઘટે છે એની આધારે ઘટતો એમ્પ્લિટ્યુડ છે એ ઝીરો ઇન્ટુ ઇરેસ ટુ બીટી અપોન ટુ એમ તો એને તમે કહી શકો ડેમ્પિંગ એમ્પ્લિટ્યુડ પણ તમે એને કહી શકો છો ફોર સ્મોલ વેલ્યુ ઓફ બી ઓમેગા ડોટ ઇઝ અ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો ઇટ મીન્સ ધ સિસ્ટમ ઓસિલેટ વિથ ધ ઓલમોસ્ટ નેચર એંગ્યુલર ફ્રિકવન્સી ઓમેગા ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે અપોન એમ બીની વેલ્યુ તમે સ્મોલ લઈ લ્યો મતલબ કે ઝીરોની આજુબાજુ છે તો અહીંયા ઝીરોના છેદમાં ઝીરો ઝીરો થઈ જશે તો ઓમેગા ડોટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો અંડર રૂટ ઓમેગા ઝીરો સ્ક્વેર તો ઓમેગા ઝીરો આપણી પાસે ખબર છે કે અપોન એમ છે તો તમે ડાયરેક્ટ લખી શકો છો તો ઓમેગા ડોટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો તો ઓમેગા ઝીરો તો આપેલા છે અંડર રૂટ કે અપોન એમ તો ઓમેગા ડોટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ નાવ ધ ટોટલ મિકેનિકલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઇન ધ એબ્સન્સ ઓફ ડેમ્પિંગ ફોર્સ ઇઝ ગિવન બાય ઇ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 કે એ સ્ક્વેર ટોટલ એનર્જી આપણને ખબર છે If we put a0 raised to bt upon 2m in the place of a, we can find the mechanical energy of the system in the presence of damping force. Damping force ને total energy કેટલી છે એની ઉપરથી મળી શકાય તો a0 ની a નું ઇક્વેશન છે અહીંયા a square ની જગ્યાએ ડેમ્પિંગ એમ્પ્લિટ્યુડ મૂકી દો તો e raised to time with time આવશે ઓલામાં ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ તો આમાં ટાઈમ ડિપેન્ડ છે 1 by 2k એની જગ્યાએ જશે a0 square into e raised to bt upon m this equation tells that the like amplitude total mechanical energy of the system also decrease with time the variable of displacement with the time for damped oscillator is known the figure 8 તો અહીં તમને આપેલા છે ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન માટેનું એક સાદું એક ફિગર આપેલું છે તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં એમ્પ્લિટ્યુડ કેવો છે મેક્સિમમ છે અને એન્ડમાં જતા એમ્પ્લિટ્યુડ કેવો થઈ જાય છે ઝીરો થઈ જાય છે મતલબ આ રીતે છે એમ્પ્લિટ્યુડ છે ઘટતા ક્રમનો હોય છે પછી x ડિસ્પ્લેસમેન્ટનું પણ ઇક્વેશન આપેલું છે આપણી પાસે x ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા t + ડેલ્ટા હતા બટ એની જગ્યાએ આપણે શું મૂક્યા છે a0 ઇન્ટુ e રેસ્ટ ટુ - bt / 2m માઇનસ છે એ ડિક્રીઝનો સાઇન છે દર્શાવે છે ડ્યુ ટુ ધ ડેમ્પિંગ ફોર્સ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ઓસિલેશન્સ વિલ ગો ઓન ધ ડિક્રીઝિંગ વિથ ટાઈમ If we can supply the energy to the system at the same rate at the which it is dissipating the energy, then the amplitude would become constant. Such oscillation is called maintainable oscillations. કે ડેમ્પિંગ ફોર્સના કારણે જે એમ્પ્લિટ્યુડ છે એ ઘટતો હોય છે કેની સાથે ટાઈમની સાથે ઘટતો હોય છે ઇફ યુ કેન સપ્લાય ધ એનર્જી ટુ ધ સિસ્ટમ એન્ડ
same rate the width is dissipating the energy then the amplitude would become constant કે જે એમ્પ્લિટ્યુડ નો e છે સોરી એમ્પ્લિટ્યુડ માં a છે બટ ટોટલ એનર્જી મિકેનિકલ એનર્જી કેટલી છે આપણી પાસે e છે તો ટોટલ મિકેનિકલ એનર્જી માં આપણે e નું a છે એ આપણે ઇક્વેશન જોયું તો a છે એ ઘટતો હોય છે બાકી b છે કોન્સ્ટન્ટ છે તો એમ્પ્લિટ્યુડ ની સાથે છે ટોટલ મિકેનિકલ એનર્જી પણ ચેન્જેબલ હોતી હોય કારણ કે એમાં a ઝીરો આવે છે a ઝીરો શું છે કે બદલાતી એમ્પ્લિટ્યુડ છે સમયની સાથે તો એનર્જી ટોટલ એનર્જી પણ શું થાય છે બદલાતી જવાની છે If damping is large enough, the system cannot oscillate at all. If we displace the system, it will go toward the mean position and steady there without overshooting on the other side. The damping for which the oscillation just creates a cold critical damping. જો કોઈ ડેમ્પિંગ છે એ લાર્જ સમય લેતો હોય મતલબ કે બહુ જ મોટા સમય બાદ છે એનો રેસ્ટ સ્થિતિમાં આવતો હોય then the system cannot oscillate in all. If we displace the system, it will go toward the mean position and stay there without overshooting on the other side. The damping for which the oscillation just create is called critical damping. કે જે damped simple harmonic motion છે એ સમયની સાથે એકદમ ઘટીને જતું હોય કે મેક્સિમમ ટાઈમ ડિપેન્ડ લેતું હોય કે લાંબા સમય બાદ એમાં એમ્પ્લિટ્યુડમાં ચેન્જીસ થતો રહે અને લાંબા સમય બાદ રેસ્ટ સ્થિતિમાં આવી જાય તો એવા ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશનને આપણે ક્રિટિકલ ડેમ્પિંગ પણ કહી શકીએ છીએ તો આ રીતે છે ડેમ્પિંગ ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન માટે એમાં તમારે પૂછે તો ચાલો અહીંથી કરવાનું થશે આ ડેફિનેશન કે ડેફિનેશન આપેલી છે ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશનની એ કિલિવિયોની પછીના ઇક્વેશનો લેવાના છે એનો યુનિટ લેવાનો છે ત્યારબાદ આ બધા ઇક્વેશન તો લેવાના જ છે અને ફિગર અને બે આ વ્યાખ્યા મેન્ટેનેબલ ઓસિલેશન અને ક્રિટિકલ ડેમ્પિંગની વ્યાખ્યા પણ તમારે લખવાની થશે તો આ 5 માર્કનો ક્વેશ્ચન પૂછાશે આઈએમપી છે આ પાઠ માટે ઓકે નેક્સ્ટ આપણે લેક્ચરમાં જોશું ફોર્સ ઓસિલેશન્સ એન્ડ રેઝોનન્સ સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો